વિદ્યાર્થી મિત્રો, આગળના વિડિયોમાં આપણે કોષ્ટક ઉપરથી પ્રશ્નના જવાબ આપતા શીખ્યા, એટલે ગણતરી પણ કરી અને પ્રશ્નના જવાબ પણ આપ્યા. હવે આજે આપણે આગળ વધીએ. તો કિરણબેન જે છે તે પોતાનો સ્વતંત્ર વેપાર કરવા માંગતા હતા, એટલે કે તેઓ પોતાની મરજીથી વધુ કમાણી કરી શકે એવો વ્યવસાય કરવા માંગતા હતા. તેઓ બંગડી વેચવા ઈચ્છતા હતા અથવા તો તેઓ સિલાઈનું કામ કરવા માંગતા હતા. પણ તેમના જે કાકા હતા તેમણે એમ કીધું એમને કે તું ભંગારની દુકાન ખોલ, એમાં તને સારી અને વધુ કમાણી થશે. એટલે કિરણબેને એમના કાકાની વાત માનીને કિરણબેન અને કિરણબેનના સાસુ બંને જણ ભંગારની દુકાન ખોલે છે અને રૂપિયા 8000 ધિરાણ પણ લે છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે તમને એમ થતું હશે કે ધિરાણ એટલે શું? તો ચાલો આપણે જોઈએ કે ધિરાણ એટલે શું. ધિરાણ એટલે સામાન્ય રીતે બેંકમાંથી ઓછીની લીધેલી રકમ કે જે વધારાની રકમ, એટલે કે વ્યાજ સાથે પાછી ચૂકવવાની હોય છે. તો મિત્રો, જ્યારે પણ આપણી પાસે કોઈ પણ વ્યવસાય કરવા માટે પૈસાની અછત હોય, એટલે કે આપણી પાસે પૈસા ઓછા હોય, તો આપણે બીજાની પાસે લેતા હોઈએ છીએ અને એને અમુક સમયની મુદત આપીએ છીએ કે હું તમને આટલા સમયમાં પૈસા જમા કરાવી દઈશ. તો સામેવાળી વ્યક્તિને આપણે અમુક ટકા વ્યાજ ચૂકવવું પડે છે. આપણે બેંક પાસેથી પણ કેટલાક પૈસા લઈએ તો બેંક પણ આપણી પાસેથી વ્યાજ લે છે કે હું તમને 100 રૂપિયા આપું તો તમારે મને 110 રૂપિયા પાછા આપવાના, એટલે કે 10 રૂપિયા આપણે એમને વ્યાજ ચૂકવવું પડે. તો ધિરાણ એટલે શું તમને ખબર પડી ગઈ હશે, એટલે કે બેંક પાસેથી અથવા કોઈની પણ પાસેથી આપણે ઓછીના પેટે રકમ લઈએ છીએ અને વ્યાજ સાથે પાછી ચૂકવીએ છીએ, તેને શું કહેવાય છે? ધિરાણ કહેવાય છે. હવે આગળ જોઈએ. હરિયા, મેં બેંક પાસેથી 6 મહિના માટે રૂપિયા 300 નું ધિરાણ લીધું છે. મારે બેંકને રૂપિયા 51 દર મહિને ચૂકવવા પડશે. હવે દર મહિને હરિયો કેટલા રૂપિયા ચૂકવે છે? રૂપિયા 51 ચૂકવે છે, બરાબર. અને એને બેંક પાસેથી કેટલા રૂપિયા લીધા છે? 300 રૂપિયા. તો બેંક પાસેથી લીધેલી રકમ, તો એને બેંક પાસેથી કેટલા લીધા છે? રૂપિયા 300 લીધા છે. તો એ દર મહિને 51 રૂપિયા ચૂકવે તો કેટલા રૂપિયા ચૂકવે? કેટલા મહિના સુધી ચૂકવે છે? 6 મહિના સુધી ચૂકવે છે. કેટલા મહિના સુધી ચૂકવે છે? 6 મહિના સુધી. અને કેટલા રૂપિયા ચૂકવે છે? 51 રૂપિયા ચૂકવે છે. એટલે કે 6 મહિના સુધી ચૂકવેલ રકમ બરાબર 6 × ₹51, બરાબર ને? 51 રૂપિયા ચૂકવે છે ને 6 મહિના સુધી, તો આપણે શું કરવું પડે? 51 × 6, 6 × 6 અને 6 × 5 = 30, તો કેટલા આવી ગયા? ₹306. તો હરિયો 6 મહિના સુધી જે 51 રૂપિયા ચૂકવે છે તો 6 મહિને કેટલા થશે? 306 રૂપિયા થશે. જ્યારે એને બેંક પાસેથી કેટલા રૂપિયા લીધા હતા? 300 રૂપિયા લીધા હતા. તો એને કેટલા રૂપિયા વ્યાજ ચૂકવવાનું થાય? 6 રૂપિયા. એટલે આપણે 300 રૂપિયાને છૂટા પાડીએ તો 300 વત્તા 6, હવે 300 રૂપિયા એને બેંક પાસેથી લીધા હતા અને 6 રૂપિયા એને શું કરવું પડશે? વ્યાજ ચૂકવવું પડશે. હવે એવી જ રીતે જુઓ બાબુભાઈ. પરંતુ મેં ચુનીલાલ પાસેથી 300 રૂપિયાનું ધિરાણ લીધું છે. હવે હરિયાએ પણ બેંક પાસેથી 300 રૂપિયા જ લીધા હતા અને બાબુએ પણ કોની પાસેથી? બેંક પાસેથી નહીં, પણ એક વેપારી પાસેથી એમણે, એટલે કે ચુનીલાલ પાસેથી એમણે 300 રૂપિયા લીધા હતા. તેમને 6 મહિના પછી 360 રૂપિયા ચૂકવવા પડશે. કેટલા રૂપિયા ચૂકવવા પડશે? 360. જ્યારે હરિયો બેંકને કેટલા રૂપિયા ચૂકવે છે? 306 રૂપિયા.
અને બાબુભાઈ કેટલા રૂપિયા ચૂકવે છે? 360 રૂપિયા, એટલે કે 300 + 60, બરાબર ને? હવે 300 રૂપિયા તો એને લીધા છે, પણ તે વધારે ના કેટલા રૂપિયા ચૂકવે છે? 60 રૂપિયા ચૂકવે છે, એને 6 મહિના પછી ચૂકવે છે, બરાબર ને? એટલે કે 60 રૂપિયા એ વધારે ચૂકવે છે, તો બેંક પાસેથી વ્યાજ લેવું, બેંક પાસેથી રકમ લેવી સારી કે પછી અન્ય વેપારી પાસેથી? તો કે આપણે બેંક પાસેથી લઈએ તો આપણે ઓછું વ્યાજ ચૂકવવું પડે છે, જ્યારે અન્ય વેપારી પાસેથી આપણે પૈસા લઈએ તો એના વધુ રૂપિયા આપણે ચૂકવવા પડે છે. તો અહીંયા પણ તમે જોઈ શકો છો કે હરિયા કરતા બાબુએ વધારે રકમ ચૂકવવી પડે છે. મિત્રો હવે આપણે જોઈએ નીચેના કોષ્ટકમાં વ્યાજ કેટલું ચૂકવ્યું તે લખો. અહીંયા તમને કોષ્ટક આપવામાં આવ્યું છે, તે તમે જોઈ શકો છો. તમને રકમ આપેલી છે કે એને કેટલા રૂપિયા ધિરાણ લીધું, બરાબર, એટલે કે કેટલા રકમ, કેટલા રૂપિયા ઓછી ના લીધા, વ્યાજ સાથે ચૂકવેલી રકમ અને તેને કેટલા રૂપિયા વ્યાજ સાથે ચૂકવું છે તે રકમ, એટલે વ્યાજની રકમ. તો તેને કેટલા રૂપિયા વ્યાજ ચૂકવ્યું હશે તે આપણે શોધવાનું છે. તો હવે અહીંયા જુઓ, પહેલી રકમ એને લીધી છે રૂપિયા 400 અને એને વ્યાજ સાથે ચૂકવેલી રકમ છે 470 રૂપિયા. તો તેને કેટલા રૂપિયા વ્યાજ ચૂકવ્યું હશે? તો આપણે શું કરવું પડે? આ જે વ્યાજ સાથે ચૂકવેલી રકમ છે એમાંથી આપણે લીધેલી રકમને બાદ કરીશું, એટલે કે 470 માઇનસ કેટલા છે 400, બરાબર 0 માંથી 0 બાદ કરીએ તો 0, 7 માંથી 0 બાદ કરીએ તો 60 અને 4 માંથી 4 બાદ કરીએ તો 0. તો એને કેટલા રૂપિયા વ્યાજ ચૂકવ્યું હશે? તો કે 70 રૂપિયા. એને 400 રૂપિયા લીધા હતા અને 70 રૂપિયા વ્યાજ ચૂકવ્યું, એટલે એને ટોટલ 470 રૂપિયા ચૂકવ્યા. હવે બીજું જુઓ, રૂપિયા 960 રૂપિયા લીધા હતા અને 1020 રૂપિયા એને ચૂકવ્યા હતા. તો આપણે શું કરીશું, 1020 માઇનસ કેટલા છે 960. 0 માંથી 0 બાદ કરીએ તો 0. હવે 2 માંથી 6 બાદ નહીં થાય એટલે આપણે ડસકો લેવો પડે. બાજુવાળા પાસે બાજુમાં 0 છે એટલે 9 આવશે અને 1 પાસે 0. હવે 10 ને 2 કેટલા થયા 12 થયા. 12 માંથી 6 બાદ કરીએ એટલે 6, 9 માંથી 9 બાદ કરીએ તો 0 અને અહીંયા 0. તો કેટલા આવ્યા 60 રૂપિયા. તો એને 60 રૂપિયા વ્યાજ ચૂકવ્યું હશે. 960 રૂપિયા લીધા અને 60 રૂપિયા વ્યાજ ચૂકવ્યું, એટલે ટોટલ એને કુલ 101,020 રૂપિયા ચૂકવ્યા હશે. હવે આગળ જોઈએ રૂપિયા 725, એને કેટલા ચૂકવ્યા 854. તો 854 માઇનસ કેટલા આવશે રૂપિયા 725. 725. હવે 4 માંથી 5 જાય નહીં એટલે આપણે શું લઈશું, ડસકો લઈશું, બરાબર, એટલે બાજુ પાસે ઘટી જશે. હવે 10 ને 4 14, 14 માંથી 5 બાદ કરો. 5 બાદ કરીએ તો કેટલા આવશે 9 આવશે. હવે 4 માંથી 2 બાદ કરીએ તો 2 અને 8 માંથી 7 બાદ કરીએ તો 1, એટલે એને કેટલા રૂપિયા વ્યાજ ચૂકવ્યું હશે 129 રૂપિયા વ્યાજ ચૂકવ્યું હશે. હવે જુઓ, 3000 રૂપિયા લીધા છે અને એને 3200 રૂપિયા ચૂકવ્યા છે, એટલે 3 3200 માઇનસ 3000. હવે 0 માંથી 0 બાદ કરીએ તો 0, 0 માંથી 0 બાદ કરીએ તો 0, 2 માંથી 0 બાદ કરીએ તો 2 અને 3 માંથી 3 બાદ કરીએ તો 0. તો એને કેટલા રૂપિયા ચૂકવ્યા છે 3200, એટલે કે એને કેટલા રૂપિયા વ્યાજ ચૂકવ્યું? તો કે રૂપિયા 200. તેને 200 રૂપિયા વ્યાજ ચૂકવ્યું છે. હવે જો એને 5000 રૂપિયા લીધા છે અને 5500 રૂપિયા ચૂકવ્યા છે, તો 5500 માઇનસ 5000, 5 માંથી 5 જાય, સોરી, 0 માંથી 0 બાદ કરીએ તો 0, 0 માંથી 0 બાદ કરીએ તો 0,
पांच माथी जीरो बाद करिए तो पांच अने पांच माथी पांच बाद करिए तो जीरो तो कितना आव्या 500 એટલે એને રૂપિયા 500 વ્યાજ ચૂકવ્યું હશે આશા છે કે વિદ્યાર્થી મિત્રો તમને ધીરાણમાં સમજ પડી જ ગઈ હશે તો નવા વિડિયો સાથે આપણે ફરી મળીશું ત્યાં સુધી આવજો